ભરૂચના સેવાસંગ રોડ પર આવેલી બુદ્ધદેવ માર્કેટની રોનક ફેસની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ ન તાળા તોડ્યા, ન સતર તોડ્યું અને 1.5 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દુકાનમાં કામે રાખી અજાણ્યા માણસે જ તેના સાથીદારો સાથે મળી ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. રિક્ષામાં ચોરીનો સામાન ભરી લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ બુદ્ધદેવ માર્કેટની રોનક ફેશનમાં 2-3 દિવસ પહેલાં એક નોકર રાખવામાં આવ્યો હતો, જે રાત્રિના સમયે દુકાનમાં ઉપર સૂઈ રહેતો હતો. મૂળ રાજસ્થાનના નોકરે જ તેના સાગરીતોને રિક્ષા લઈ રાત્રિના સમયે બોલાવ્યા હતા અને નક્કી કર્યા મુજબ નોકરે રિક્ષામાં દુકાનમાંથી તૈયાર કપડાં સહિત અંદાજે 1.5 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ નોકરે જ દુકાનના તાળા મારી ચાવી પણ પોતાની સાથે લઈ ગયો હતો. સવારે દુકાનદાર વિજયસિંહે દુકાને તાળા અને નોકરને ના જોતા શંકા ઊભી થઈ હતી. ચોરીનો શક જતાં તેમણે કટ્ટર વડે તાળા તોડી જોતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેના પગલે વિજયસિંહે પોલીસને જાણ કરી હતી. જોકે ચોરીની ઘટના દુકાન પર લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારા પાસે 2-3 દિવસથી એક માણસ નોકરી પર રાખેલો, તે રાજસ્થાનનો હતો અને અહીંયા અંકલેશ્વર રહેતો હતો. હવે સવારે અમારા સાથે જ હોતો હતો એરો. રાતે કાલે અંકલેશ્વર ગયેલો લગભગ 8 વાગે, તો પછી રાતે 12 વાગે આવ્યો. આવીને સુઈ ગયો, તો 12 વાગે આવ્યો ત્યારે મેં કીધું સુઈ જા, તો પછી એરો ઉપર સુઈ ગયો. અને અમે લોકો સવારે જોયો તો દુકાનની ચાવી લઈને અમે લોકો આવ્યા, એને સુઈ તો આમ તેમ સુઈ તો પણ મહિલો નહીં. પછી ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આપતો હતો. જે ભાઈ આ ભાઈએ મોકલેલો એને ફોન કર્યો તો કે અહીંયા જ કશે હશે, મેં ફોન કરું. હું સારું. પછી થોડીક વાર પછી મેં ફોન કર્યો, પછી પેલા ભાઈને મેં બંને જણ દુકાન ખોલાવ્યા, તો દુકાનની ચાવી અંદર હતી જ નહીં. દુકાનની ચાવી એરા લઈને ગયો છે. અને બાજુમાં અમારા પેલા અનિલભાઈ છે, તે કીધું કે સીસીટીવીમાં આવેલા છે, 5 વાગે આવેલા કોઈ માણસ રિક્ષાઓ લઈને, 2 GJ5 હતી સુરતની રિક્ષાઓ, એમાં લઈને ભરીને ચાલ્યા ગયા છે. હવે એ લગભગ 4 જણા હતા. મારા હાથે જ રહેતો હતો. હવે એને લગભગ 1.5 લાખ ની ખરી